नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો અભ્યાસ છે ધોરણ જુનિયર કેજી વિષય અંગ્રેજી ભાગ બે. આજે આપણે શીખીશું પાના નંબર 16, આર ફોર બ્રેડ. આર કઈ રીતે શીખાય એ આપણે અહીંયા જોઈશું. આર ફોર બ્રેડ, બ્રેડ એટલે ઉંદર. અહીં આપણને બાજુમાં આર કઈ રીતે લખવો એ બતાવેલું છે, તો જુઓ અને ઘૂંટો. અહીં આપણે ટપકા ટપકા જોડતા જઈશું અને આપણે આર લખતા શીખીશું. તો ચાલો ચાલો બાળકો, આપણે ટપકા ટપકા જોડીએ અને આર ફોર બ્રેડ લખતા જઈએ. અહીંયા પહેલા ટપકા ટપકા જોડી અને સીધી લીટી કરવાની છે. એ જ પ્રમાણે બાજુમાં પણ ટપકા ટપકા જોડતા જઈશું અને આ રીતે અડધું ગોળ વાળી દઈશું. એ જ પ્રમાણે આગળ પણ ટપકા ટપકા જોડીશું, અહીંયા ગોળ કરીશું અડધું અને અહીંયા લીટી. તો આ થઈ ગયો આપણો આર ફોર બ્રેડ. હવે આગળ જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. અહીં આપણને આર ફોર બ્રેડ લખેલા છે એ આપણે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. તો બાળકો બધા જ મારી સાથે બોલજો અને લખજો. ચલો લખવાની શરૂઆત કરીશું ને. આર ફોર બ્રેડ, 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 આર ફોર બ્રેડ. બાળકો અહીંયા તમારે 1-3 લીટીની અંદર જ લખવાનું છે, નીચે લીટીમાં જવાનું નથી. આર ફોર બ્રેડ, આર ફોર રેટ, આર ફોર રેટ, આર ફોર રેટ, આર ફોર રેટ, આર ફોર રેટ. એ જ રીતે બાળકો તમારે દરેક ખાનામાં આર ફોર રેટ લખવાનો છે. હવે બાજુમાં જોઈએ તો આર ફોર રિંગ, જે પ્રમાણે આપણે આર ફોર રેટ થાય એ પ્રમાણે આર ફોર રિંગ પણ થાય. અહીંયા નીચે જોઈએ તો મૂળાક્ષર આર ફરતે વર્તુળ કરો. અહીં આપણને જ્યાં આર દેખાય ત્યાં આપણે વર્તુળ કરવાનું છે, એટલે કે ગોળ કરીશું. અહીં આપણે જોઈએ તો આર એ આઈ એન, તો અહીં આપણને આર ક્યાં દેખાય છે, તો પહેલો મૂળાક્ષર આપણો શું છે, આર. તો એની ફરતે આપણે શું કરીશું, ગોળ. ખબર પડી ગઈ ને બાળકો? એ જ પ્રમાણે આગળ જોઈએ તો આર આઈ એસ કે, અહીં આપણને આર મૂળાક્ષર ક્યાં છે શોધો જો. અહીંયા તો પહેલો જ મૂળાક્ષર આપણો શું છે, આર ફોર રેટ. તો આપણે શું કરીશું, ગોળ. આગળ જોઈએ તો એસ આઈ આર, અહીંયા પણ એ જ પ્રમાણે આપણે આર મૂળાક્ષર શોધવાનો છે. તો અહીંયા આપણે આર મૂળાક્ષર છે, તો એની ફરતે આપણે શું કરીશું, ગોળ. આગળ જોઈએ તો આર એ વાય, અહીં પણ એ જ પ્રમાણે આપણે આર ફોર રેટ ગોતવાનો છે અને એની ફરતે આપણે ગોળ કરી દઈશું. આગળ જોઈએ તો એ જ પ્રમાણે બાજુના પેજમાં પણ આગળ જે પ્રમાણે આપણે આર ફોર રેટ લખ્યા એ રીતે તમારે અહીંયા બાજુના પેજમાં પણ દરેક ખાનામાં આર ફોર રેટ લખવાનું છે. અહીંયા જોઈએ તો આર ફોર રેબિટ, રેબિટ એટલે શું થાય, સસલું. અહીંયા એ જ પ્રમાણે જુઓ અને
લખો તો અહીંયા આગળ જે રીતે આપણે ટપકા ટપકા જોડી અને આપણે આર બનાવ્યો એ જ પ્રમાણે તમારે અહીંયા પણ આર બનાવવાનો છે. થઈ ગયો ને આપણો અહીંયા આર ફોર રેબિટ. અહીંયા આગળના બધા જ ટપકાઓ એ પ્રમાણે આપણે જોઈએ તો બોલો, ઘૂંટો અને લખો. અહીં તમારે ટપકા ટપકા જોડતા જવાનું છે અને આર ફોર રેબિટ લખવાનું છે. આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ, આર ફોર રેબિટ. એ જ પ્રમાણે તમારે દરેક ખાનામાં આર ફોર રેબિટ લખવાનું છે. અહીં આગળ જોઈએ તો ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો. બાળકો તમારે અહીંયા ટપકા જોડી અને મૂળાક્ષર બનાવવાનો છે અને એની અંદર તમારે મનગમતા તમારા રંગ પૂરવાના છે. તો અહીંયા આપણે ટપકા જોડતા જઈએ અને મૂળાક્ષર બનાવતા જઈએ. અહીંયા થઈ ગયો આપણો આર ફોર રેટ. આની અંદર તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે. એ જ પ્રમાણે બાળકો અહીંયા ત્રીજા મૂળાક્ષરમાં પણ આર ફોર રેબિટમાં તમારે રંગ પૂરવાના છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક છે પાના નંબર 16 અને 17. એ આપણું હોમવર્ક છે આર ફોર રેબિટ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી આવજો.